નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. આજની સમસ્યા છે, જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહનની જરૂર છે, પરંતુ જો કોઈ પ્રોત્સાહન કરનાર ના હોય તો શું કરવું જોઈએ. યુગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્ય સમાધાન આપતા જણાવે છે કે પ્રોત્સાહન માગવું નકામું છે. એવી પરિસ્થિતિમાં પોતે પોતાને પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા કરવી પડશે. એમાં કશું ખોટું નથી. તમે એકલા હો ત્યારે તમારે એ કામ કરવું પડશે. તમારી ગુપ્ત વાતોને બીજા કઈ રીતે જાણી શકે? પોતાના સુંદર ભવિષ્યની કલ્પના કરનારથી પ્રોત્સાહન મળે છે. જેમ જેમ કોઈ વિષયનું જ્ઞાન મેળવતા જાઓ, તેમ તેમ પોતાની અગાઉની સ્થિતિ સાથે તુલના કરીને પ્રસન્ન થાઓ. તમે જે શીખ્યા છો તેની તુલના તેમની પાસે જે જ્ઞાન ના હોય તેમની સાથે કરો. એનાથી તમને તમારી મહાનતા સમજાશે. તમારા કરતા વધારે યોગ્યતા વાળાની સાથે તુલના ના કરશો. ખરેખર તો તમારામાં પણ એવી યોગ્યતા કેળવવાની સ્પર્ધા કરો. મનમાં નિરાશા ભર્યા વિચારો આવવા ના દેશો. તમારી પોતાની ઉપર અવિશ્વાસ ના કરશો. પ્રભુનો અમર પુત્ર એવો મનુષ્ય કોઈ ને કોઈ યોગ્યતા અવશ્ય ધરાવે છે. જો અનુકૂળતા મળે તો તેની અંદર પડેલા બધા જ બીજ ઉગીને મહાન વૃક્ષ બની શકે છે. તમારે બુદ્ધિમાન બનવાનું અને આગળ વધવાનું છે. તેથી પોતાના પેટ થપથપાવતા રહો. માતા જેવી રીતે પોતાના બાળકને પ્રોત્સાહન આપે છે, એ જ રીતે તમે તમારા મનને ઉત્સાહ વધારો, તેની પ્રશંસા કરો અને આગળ વધતા રહો. આ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે.